નમસ્કાર મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ઘરે છો સુરક્ષિત હશો અને સાથે સાથે ડે ટુ ડે વર્ક પણ છે એ કરતા હશો એવો વિશ્વાસ છે ધરાવું છું બાળકો તો હવે લેક્ચર નંબર આપણે ચારની અંદર આપણે આગળ વધવાનું છે તો મહત્ત્વનો ટોપિક્સ છે શરૂ કરતાં પહેલાં કહી દઉં કે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બહુ જ ઉપયોગી ટોપિક છે બાળકો માર્ચ બે હજાર વીસ બોર્ડ એક્ઝામ્સ માર્ચ બે હજાર વીસ ગુજકેટ એક્ઝામ્સ અને માર્ચ બે હજાર ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે બની શકે છે એમસીક્યુ માટે સમજવાનું કાંઈ નથી પણ યાદ રાખવાનું છે બાળકો તમે કોષ્ટક છે તમારી રીતે જાતે બનાવી શકો છો હું શરૂ કરું છું તમારી રીતે કોષ્ટક બનાવી સરસ રીતે યાદ રાખવાની ટ્રાય કરવાની અને આપણે કીધું છે નીટના નામ હોય કોઈ ટફ નામ હોય તો એને યાદ રાખવા માટે આપણી શોર્ટ મેથડ છે આપણને ખ્યાલ છે કે રાઈટ હેન્ડથી લખતા હોય એને લેફ્ટ હેન્ડથી લખવું બેથી ત્રણ વખત અથવા લેફ્ટ હેન્ડથી લખતા હોય એને રાઈટ હેન્ડથી લખવું જેથી કરી આ શબ્દો આપણને સરળતાથી યાદ રહી જાય તો આપણે આ ક્વેશ્ચનમાં રસાયણો ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો બાળકો કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે જોવાનું છે રસાયણો ઉત્સેચકો અને જૈવિક જૈવિકણુઓના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તો આપણે એના વિશે જોવાનું છે તો બાળકો કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે યાદ રાખજો જોજો ત્રણ બાબત કાર્બનિક એસિડ આ પહેલી બાબત બીજું આલ્કોહોલ અને ત્રીજું ઉત્સેચક કાર્બનિક એસિડ ફરીથી કહી દઉં છું આલ્કોહોલ અને ઉત્સેચકો વગેરેનો વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો મોટા પાયે ઉપયોગ થાય છે કેના માટે વ્યાવસાયિક ધોરણે અને ઔદ્યોગિક ક્ષેત્રે આવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ મોટા પાયે થાય છે કાર્બનિક એસિડ આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેનો ઉપયોગ વ્યવસાયિક અથવા ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટા પાયે ઉપયોગ થાય છે તો એસિડિક ઉત્પાદનના ઉદાહરણો આપણને નીચે મુજબ આપેલા છે તો યાદ રાખવાના છે બાળકો ખાસ ફરીથી બોલું છું કે એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ જોવાના છે તો પહેલું ઉદાહરણ એસ્પર જીલસ નાઇઝર ફૂગમાંથી એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી આપણે સાઇટ્રિક એસિડ મેળવી શકીએ યાદ રાખજો એસપરજીલસ નાઇઝર ફૂગમાંથી કયું એસિડ મેળવી શકાય તો કે ભાઈ નાયાસાઈટ્રિક એસિડ ખ્યાલ આવ્યો ખબર પડી ત્યાર પછી એઝિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એઝિટોબેક્ટર એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી આપણે પણ એસિટિક એસિડ મેળવી શકીએ છીએ જી એસિટોબૅક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવી શકીએ આમ બે સેમ બને એસિટોબેક્ટર એસિટી એસિટિક એસિડ યાદ રાખવાનું એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવી શકીએ છીએ ત્રીજું ક્લોસ્ટ્રીડિયમ બ્યુટી રિકમ બેક્ટેરિયા દ્વારા ક્લોસ્ટ્રીડિયમ બ્યુટી રિકમ બેક્ટેરિયા દ્વારા આપણે બ્યુટિરિક એસિડ મેળવી શકાય શું મેળવી શકાય બ્યુટેરિક એસિડ મેળવી શકાય ક્લોસ્ટ્રેડિયમ બ્યુટિરિકમ બેક્ટેરિયા દ્વારા બ્યુટિરિક એસિડ છે એ મેળવી શકાય છે ફરીથી કહી દઉં એસ્પરજિલસ નાઇઝર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ બેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિડિક એસિડ ક્લોસ્ટ્રેડિયમ બ્યુટિરિકમ બેક્ટેરિયા દ્વારા આપણે બ્યુટિરિક એસિડ મેળવી શકાય છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય એલ એ બી આપણે ભણી ગયા એલેબી તો જલેબી આપણે બનાવી શકાય પણ અહીંયા જલેબી તો બનાવી શકાય છે આપણને ખ્યાલ જ છે પરંતુ લેક્ટિક એસિડ પણ મેળવાય છે ખ્યાલ આવ્યો બાળકો આવી રીતે વિવિધ પ્રકારના એસિડ મેળવવા માટે આપણને શું છે સૂક્ષ્મજીવો છે એ ખૂબ જ ઉપયોગી છે સમજાય છે શું છે સૂક્ષ્મજીવો ખૂબ જ ઉપયોગી છે પણ બાળકો અહીંથી આ ટોપિક અહીંયા છે પૂરો છે સોરી અહીંયા પૂરો છે પછી આપણે જોઈએ પણ થોડુંક નીટ માટે એની અંદર બીજા બેક્ટેરિયા સમજાય છે કે કઈ રીતે સૂક્ષ્મજીવ કાર્બનિક એસિડ છે એમાંથી મેળવી શકાય છે આપણે જોઈએ તો લખજો હું તમને લખાવું છું આ નીટ માટે ઉપયોગી છે કે ભાઈ આવી જ રીતે અન્ય એસિડ જેવા કે લખજો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે અન્ય એસિડ જેવા કે ગ્લુકોનિક એસિડ યાદ રાખજો આવી રીતે લખવાનું છે ગ્લુકોનિક એસિડ અલ્પવિરામ બીજું છે એલ મેલિક એલ મેલિક કાઉસમાં લખજો કાઉસમાં લખવાનું છે એલ મેલિક કાઉસમાં લીવો લીવો યાદ રાખજો રોટેટરી મેલિક એસિડ લીવો રોટેટરી મેલિક એસિડ અને ત્રીજું ઇટેકોમિક એસિડ ઇટેકોમિક એસિડ આવી રીતે મેળવી શકાય છે બીજો મુદ્દો લખજો કેટલાક એમિનો એસિડનું ઉત્પાદન પણ આ રીતે જ થાય છે બાળકો કેટલાક એમિનો એસિડનું ઉત્પાદન પણ આ રીતે થાય છે કેવા એમિનો એસિડ તો દાખલા તરીકે એમાં લખજો એલ લાઇસીન શું છે એલ લાઇસીન સમજાય છે કાઉસમાં લખવાનું એ લાયસિન લીવો રેટેટરી લાઈસિન લીવો રોટેટરી લાઇસીન ખ્યાલ આવ્યો તો એક બાજુ લખવાનું તમારે કાર્બનિક એસિડ એની સામે સૂક્ષ્મજીવનું નામ અને એની સામે એનો ઉપયોગ સમજાય છે એક બાજુ આવી રીતે ઊભું કોષ્ટક બનાવવાનું છે તો આવી રીતે છે અહીંયા કાર્બનિક એસિડ અહીંયા કાર્બનિક એસિડ લખવું અહીંયા સૂક્ષ્મજીવનું નામ અને અહીંયા ઉપયોગ આવી રીતે કોષ્ટક છે બનાવવાનું છે તો અહીંયા ફર્સ્ટ નામ લખવાનું છે કોઝિક એસિડ કોઝિક એસિડ તો કયા જીવોનું નામ છે એની સામે તો કે ભાઈ એસ્પર જીલસ ઓરેજી એસ્પાર જીલસ ઓરેજી તો એનો ઉપયોગ છે ત્વચાને નિખારવા માટે ત્વચાને નિખારવા માટે ત્યાર પછી બીજું છે લખવાનું અહીંયા ઇટાકોનિક એસિડ ઇટાકોનિક એસિડ તો સામે લખવાનું કયા સૂક્ષ્મજીવો મળે એસ્પારજીલસ ટેરસ ઇસ્પારજીલસ ટેરસ તો એનો ઉપયોગ છે બાળકો પ્લાસ્ટિક અને જવેલરી ઉદ્યોગમાં પ્લાસ્ટિક અને જવેલરી ઉદ્યોગમાં ઉપયોગી છે એવી જ રીતે ત્રીજો ઘટક ગ્લુકોનિક એસિડ કોણ છે ગ્લુકોનિક એસિડ તો એની મદદથી આપણને અહીંયા મળશે એસ્પારજીલસ નાઇઝર અને એઝિટોબેક્ટર એસિટી એસ્પારજીલસ નાઇઝર અને એસિટો બેક્ટરી એસિટી ત્યાર પછી ચોથો લખવાનો ઓક્ઝેલિક એસિડ ઓ એ તો અહીંયા મળશે સૂક્ષ્મજીવનું નામ એસ્પરજીલસ ઓરેજી અને ત્યાર પછી પાંચમું નામ લખવાનું અહીંયા ગેલિક એસિડ તો સામે મળશે સૂક્ષ્મજીવ એસ્પારજીલસ ઓરેજી ખ્યાલ આવ્યો તો આ છે તમારે નીટ માટે ઉપયોગી છે આપણે ટેક્સ્ટબુકમાં નથી પણ નીટ માટે ઉપયોગી છે ત્યાર પછી હવે ઉત્સેચકો વિશે ભણવાનું છે તો ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટ ઉપયોગ થાય છે કેનો ઉપયોગ થાય છે ઇથેનોલના ઉત્પાદન માટે બાળકો કેનો ઉપયોગ થાય છે ઈસ્ટ ઉપયોગ થાય છે સમજાય છે પણ કઈ ઇસ્ટ સેકેરોમાઇસિસ સેરેવિસી આપણે ભણી ગયા ઇથેનોલના ઉત્પાદન માટે ઇસ્ટનો ઉપયોગ થાય છે સેકેરોમાઇસી સેરેવેશી આપણે આગળના લેક્ચર્સમાં જોઈ જેને આપણે એવું કીધું હતું બાળકો યાદ હોય તો બ્રેવર્સ ઇસ્ટ તરીકે પણ ઓળખી શકાય ખ્યાલ આવ્યો ત્યાર પછી સૂક્ષ્મજીવો દ્વારા વિવિધ ઉત્સેચકોનું ઉત્પાદન પણ કરવામાં આવે બાળકો વિચાર કરો સૂક્ષ્મજીવ દ્વારા વિવિધ ઉત્સેચકનું ઉત્પાદન પણ કરવામાં આવે છે તો આપણે જોઈએ જુદા જુદા ઉત્સેચક દ્વારા શું શું ઉપયોગી છે તો લાઈપેજનો ઉપયોગ છે ને ડિટરજન્ટની બનાવટમાં સાબુની બનાવટ માટે લાઈપેજનો ઉપયોગ છે ને ડિટર્જન્ટની બનાવટમાં અને બીજો લોન્ડ્રીમાં ટેલી દાઘાને દૂર કરવા માટે કપડામાં જે તેલી દાઘા હોય ને એને દૂર કરવા માટે લાઈપેજ ઉત્સેચકનો ઉપયોગ થાય છે યાદ રાખજો બાળકો ખાસ ત્યાર પછી બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને વધુ સાફ રાખવા માટે કયા ઉત્સેચક પેક્ટિનેજ અને પ્રોટી ઉત્સેચક યાદ રાખજો બોટલમાં પેક કરેલા ફ્રૂટ જ્યુસને સાફ રાખવા માટે બાળકો સમજાય છે ક્લિયર રાખવા માટે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને કયા ઉત્સેચકો આ બે ઉત્સેચકના નામ રાખજો યાદ પેક્ટિનેજ અને પ્રોટીએ જ ઉત્સેચક દ્વારા શુદ્ધ રાખવામાં આવે છે ત્યાર પછી સ્ટ્રેપ્ટોકાઈનેજ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે યાદ રાખજો કયો ઉત્સેચક સ્ટ્રેપ્ટોકાઈનેજ ઉત્સેચક કયા બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકોસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે જેનો ઉપયોગ છે ને જેની નિજનેરી વિદ્યામાં રૂપાંતરિત કરેલ છે જેની નિજનેરી વિદ્યા માટે છે એ આપણને ઉપયોગી છે ત્યાર પછી તેનો ઉપયોગ સમજાય છે દર્દીની રુધિરવાહિનીઓ અથવા જામેલ રુધિરને તોડવા માટે જામેલ રુધિર એટલે ક્લોટ ક્લોટ કહેવાય શું કહેવાય ઇંગ્લિશમાં એને સી એલ ઓટી ક્લોટને તોડવા માટે સમજાય છે ક્લોટ બસ્ટર તરીકે એનો ઉપયોગ થાય છે કયા ઉત્સેચકનો ઉપયોગ તો કે ભાઈ સ્ટ્રેપટોક આઈને જ ઉત્સેચક સ્ટ્રેપટોકો બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે તો જનીન ઇજનેરી વિદ્યામાં રૂપાંતરિત કરેલું હોય છે તો કે ભાઈ જે દર્દીની રુધિરવાહિનીઓ અથવા જામેલ રુધિર ક્લોટ છે ને એને તોડવા માટે સમજાય છે ક્લોટ બસ્ટર તરીકે બ્લસ્ટર તરીકે ઉપયોગ થાય છે કોનો સ્ટેપ ઉત્સેચક સમજાય છે જો આવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેકની સંભાવના છે એ હોય છે પણ આવા ઉત્સેચક આપવામાં આવે તો હાર્ટ એટેક છે એ થતો નથી ખ્યાલ આવ્યો ખબર પડી ત્યાર પછી આપણને એને કેના તરીકે બીજા ઉત્સેચક તરીકે પણ ઓળખી શકાય એને અહીંયા લખી લેજો તો કે ભાઈ ટીપીએ હાર્ટ એટેકની સંભાવના જે છે એને ટીપીએ તરીકે પણ ઓળખી શકાય ટીપી એટલે ટીસ્યુ પ્લાઝમીનો જન એક્ટિવેટર ટીસ્યુ એટલે આઈ ડબલ એસ યુ ઇ સમજાય છે પ્લાઝમીનો જન એટલે પી એલ એ એસ એમ આઈ એન ઓ જી ઈ એન એક્ટિવેટર એટલે એ સી ટી આઈ વી એ ટી આર પ્લાઝ ટિસ્યુ પ્લાઝમીનોજન એક્ટિવેટર એટલે કે સ્ટ્રીપ્ટો કાઇનેજ ઉત્સેચકને ટીપીએ તરીકે પણ શું કરી શકાય છે ઓળખવામાં આવે છે જેને એમ કહેવાય કે ટિસ્યુ પ્લાઝમીનોજન એક્ટિવેટર તરીકે પણ આપણે શું કરી શકાય ઓળખી શકાય છે આપણને આપ્યું નથી પણ તમને હું કહી દઉં છું સ્ટ્રીપ્ટો કાઇનેજ ઉત્સેચકને ટીપી એટલે કે ટિસ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર તરીકે પણ ઓળખી શકાય છે કે ભાઈ રુધિર વાયકોડમાં પોલિસ્પોરમ ઈસ્ટ દ્વારા મેળવાતું સાયક્લો એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારક ઘટાડનાર ઘટક તરીકે ઉપયોગી છે સાહેબ તો કઈ રીતે સર તો કે ભાઈ દાખલા તરીકે મારી કિડની છે સામેવાળા દર્દીની કિડની ફેલ થઈ ગઈ છે તો હું એને દાન કરું છું મારી કિડની તો એ એની અંદર છે દાખલ થશે તો મારા શરીર અને એના શરીરનું વાતાવરણ છે એ અલગ હશે તો સામેવાળા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નીચી લાવવા માટે છે ને સાયક્લોફોરીન એ છે એને આપવામાં આવતું હોય છે એટલે એની રોગપ્રતિકારકતા છે એ ઘટી જાય અને પછી કિડની છે જેમ મારા શરીરમાં રેગ્યુલર ચાલતી એમ એના શરીરમાં પણ શું છે રેગ્યુલર ચાલે છે એટલે ટાઈકોડમાં પોલિસ્પોરમ ઈસ્ટ દ્વારા છે ને સમજાય છે ટાઈકોડમાં પોલિસ્પોરમ ઈસ્ટ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન છે ને કોઈ પણ દર્દીનું અંગ પ્રત્યારોપણ પ્રતિકારક ઘટાડનાર ઘટક તરીકે આપણે ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી રુધિરમાં કોલેસ્ટેરલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ ઘટક વપરાય યાદ રાખજો કાંઈ રુધિરમાં કોલેસ્ટેરલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે જેનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન છે ને બાળકો યાદ રાખજો મોનાસ્કસ પુરપુરિયસ ઇસ્ટમાંથી થાય છે અને રાઇટ હેન્ડ હોય તો લેફ્ટ હેન્ડ લેફ્ટ હેન્ડ હોય તો રાઈટ હેન્ડથી ત્રણથી ચાર વખત શબ્દ લખો મોનાસ્કસ પુરપુરિયસ ઈસ્ટમાંથી આ પણ ઇસ્ટ ફૂગ જ છે પણ એ તેનું જાતિ છે મોનાસ્કસ પરપુરિયસ ઇસ્ટ વિચાર કરો બાળકો ઇસ્ટ ફૂગનો કેટલો ઉપયોગ છે સમજાય છે ખૂબ જ છે ઉપયોગી છે ખ્યાલ આવ્યો ખબર પડી એટલા માટે રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે જે મોનાસ્કસ પુરપુરીય શિસ્ટમાંથી છે એ શું થાય છે નિર્માણ કરવામાં આવે છે વ્યવસાયિક ધોરણે સમજાય છે અને કોલેસ્ટેરલના નિર્માણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહક તરીકે છે ને એ સ્ટેટિન્સ છે એ વપરે છે એટલે કે ભાઈ આપણી રુધિરની નળીઓ છે ને બ્લોક થતી અટકાવે છે સમજાય છે એટલે કે કોલેસ્ટરોલનું પ્રમાણ વધવા દેશે નહીં ખ્યાલ આવ્યો એ સિવાયના સૂક્ષ્મજીવો દ્વારા નીટ પાવર બુસ્ટર માટે છે આપણે નીટ માટે ઉપયોગી છે બાળકો સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા કેટલાક વિટામિન છે તો આપણે એક સરસ મજાનો તમારે બાળકો આમ કોષ્ટક ગાળવાનો તમારી બુક્સમાં નોંધતા જઈએ સમજાય છે તો જે આપણને ઉપયોગી બને તમને સમજાય છે તો આ બાજુ છે અહીંયા વિટામિન લખવું શું લખવું વિટામિન સમજાય છે અને આ બાજુ તમારે લખવાનું સૂક્ષ્મજીવનું નામ સૂક્ષ્મજીવનું નામ હું શોર્ટ લખું છું બાળકો ખ્યાલ આવ્યો તો આપણે પહેલું લખીએ અહીંયા રીબોફ્લેવિન રીબોફ્લેવિન કાઉસમાં લખજો વિટામિન બી ટુ સમજાય છે રીબોફ્લેવિન વિટામિન બી ટુ થાય રીબોફ્લેવિન એટલે વિટામિન બી ટુ એ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે તો આસીબીઆ ગોસીપી આસીબિયા ગોસીપી હજુ એક વખત બોલું છું આ ગોસીપી ગોસી લખજો એને લખાય એસ્કો માયકોટા ફૂગ કઈ ફૂગમાંથી એસ્કો માયકોટા ફૂગમાંથી મેળવવામાં આવે છે વિટામિન બી ટુ રીબો ફ્લેવિંગ ખ્યાલ આવ્યો અહીંયા લખજો સાઇનોકોબાલેમાઇન સાયનોકોબાલેમાઇન વિટામિન બી ટેલ સમજાય છે સાયનોકોબાલેમાઇન વિટામિન બી ટ્વેલ્વ સાઇનોકોબાલેમાઇન વિટામિન બી ટ્વેલ્વ કાઉસમાં લખવાનું વિટામિન બી ટ્વેલ્વ તો કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવશે લખજો સામે શ્યુડોમોનાસ સ્યુડોમોનાસ ડેન ડેનિટ્રી ફિકન્સ શ્યુડોમોનસ ડેનિટ્રી ફિકન્સ અને બીજા છે બેસીલસ મેગાથિલિયમ શિવડોમાંના ડેનિટ્રીફિકન્સ આ પહેલા બેક સૂક્ષ્મજીવો છે અને બીજું બેસીલસ મેગાથિલિયમ ત્યાર પછી એસ્કોર્બિક એસિડ ત્રીજું વિટામિન છે એસ્કોર્બિક એસિડ વિટામિન સી કૌંસમાં તો એ કેના દ્વારા મેળવવામાં આવશે સૂક્ષ્મજીવ એઝિટોબેક્ટર કેના દ્વારા એઝિટોબેક્ટર ત્યાર પછી એક લીટી લખી લેજો અંતસ્ત્રાવ માટે છે આપણને આપી છે તો ઉપયોગી બને કે રાઇઝોસિયસ નિગ્રીકેન્સ દ્વારા રાઇઝોસિયન્સ રાઇજોઇસ નીગ્રીકેન્સ દ્વારા રાઇજોઇસ નિગ્રીકેન્સ દ્વારા હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ ઉત્પાદિત કરાય છે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ છે ઉત્પાદિત કરાય છે ખ્યાલ આવ્યો તો બાળકો આપણે આજે અહીંયા સુધી રાખવાનું છે લેક્ચર્સમાં સમજાય છે સૌ સાથે મળી જે વિજ્ઞાન ભણીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ત્રણ બાબત જોઈ રસાયણ ઉત્સેચકોને જીવણુના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો ઉપયોગી છે બાળકો આપણે ક્યાંય કોઈને ઉપયોગી નથી આવતા પણ એટલે આપણને સૂક્ષ્મજીવો છે ઉપયોગી